बनासकांठामां दीवना दरियामां विद्यार्थी डूब्या होवानी आ घटना सामे आवी छे, जेमां एक विद्यार्थीनुं मोत पण निपज्युं छे। तो जसरा गामनो विद्यार्थी डूब्यो छे, विद्यार्थी दीवना दरियामां डूब्या होवानी घटना सामे आवी छे। શાળાના પ્રવાસે વિદ્યાર્થીઓ ગયા હતા, જે દરમિયાન વિદ્યાર્થીઓ દરિયામાં ડૂબ્યા હોવાનો બનાવ બન્યો, તો ધોરણ 10માં ભણતા વિદ્યાર્થીનું ડૂબવાને કારણે મોત નિપજ્યું છે। મોત થયા પહેલાનો એક વિડિયો પણ સામે આવે છે, તો વિદ્યાર્થીનું ડૂબવાને કારણે મોત નિપજ્યું છે, તો પરિવાર અને શાળામાં શોકનું મોજું ફેરવાયું છે। વિદ્યાર્થીઓ દીવના દરિયામાં ડૂબ્યો છે, જેના કારણે વિદ્યાર્થીનું મોત નિપજ્યું છે। તો શાળાના પ્રવાસે વિદ્યાર્થીઓ ગયા હતા, જે સમયે દરિયામાં ડૂબવાને કારણે એક વિદ્યાર્થીનું મોત નિપજ્યું છે। ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું ડૂબવાને કારણે મોત નિપજ્યું, તો મોત થયા પહેલાનો વિડીયો પણ સામે આવ્યો છે। સંવાદદાતા પ્રકાશ ત્રિવેદી ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી પ્રકાશ, બનાસકાંઠાના જસરા ગામનો વિદ્યાર્થી દીવના દરિયામાં ડૂબ્યો, જેને પગલે તેનું મોત નિપજ્યું છે, શું છે વધુ વિગતો? દર્શિત ચોકસી જો વાત કરવામાં આવે તો દિવાળીનો તહેવાર ચાલે છે, એ જ સમય ચેક ને કહેતો વિદ્યાર્થીઓ પ્રવાસમાં જતા હોય છે। આવી જ ઘટના જયારે સામે આવી છે, લાખણીના જસરા ગામની શાળાના વિદ્યાર્થીઓ દીવના પ્રવાસે ગયા હતા અને જેની અંદર દરિયાની અંદર નાવા પડે હતા, જેમાં એક વિદ્યાર્થીનું મોત થયું છે। આદિત્ય વિદ્યા મંદિર સ્કૂલના વિદ્યાર્થીઓ જસરાથી દીવ પ્રવાસે ગયા હતા, જેની અંદર ધોરણ 10માં ભણતો અભ્યાસ કરતો જે વિદ્યાર્થી હતો, એક એકને કહે કે દીવના દરિયામાં ડૂબી ગયો છે। ગર્વ ત્રિવેદી નામના વિદ્યાર્થીનું મોત થતા ખરેખર પરિવાર અને શાળામાં પણ એક અરેરાટીનો માહોલ જોવા મળી રહ્યો છે, અને એના જે વતનમાં મૃતદેહ લાવવાની તજવીજ આજુબાજુ છે, અને ગર્વ વિદ્યાર્થી હતો જેનો દરિયામાં ડૂબતા પહેલાનો જે મોતનો જે વિડીયો છે, એ વિડીયો પણ વાયરલ થયો છે। સમગ્ર ઘટના જયારે દિવાળીના તહેવારમાં કંઈક ને કંઈક સામે આવતો, સમગ્ર ગામમાં પણ એક શોકનો માહોલ જોવા મળી રહ્યો છે। જી દર્શિત, જી પ્રકાશ, સમગ્ર વિગત બદલ આપનો આભાર। તો બનાસકાંઠાના જસરા ગામનો વિદ્યાર્થી દીવના દરિયામાં ડૂબ્યો છે, જેને પગલે વિદ્યાર્થીનું મોત નિપજ્યું છે। તો શાળાના પ્રવાસે વિદ્યાર્થીઓ ગયા હતા, તે સમયે આ ઘટના બની હતી। તો ધોરણ 10માં અભ્યાસ કરતો વિદ્યાર્થી દીવના દરિયામાં ડૂબવાને કારણે તેનું મોત નિપજ્યું, તો મોત થયા પહેલાનો એક વિડીયો પણ સામે આવ્યો છે। આ ઘટનાને પગલે પરિવાર અને શાળામાં શોકનું મોજું ફેરવાયું છે। બનાસકાંઠાના જસરા ગામનો વિદ્યાર્થી હતો, જે દરિયામાં ડૂબ્યો, જેના કારણે તેનું મોત નિપજ્યું। તો વિદ્યાર્થી દીવના દરિયામાં ડૂબવાને કારણે તેનું મોત નિપજ્યું। સ્કૂલના ટ્રસ્ટી શ્રવણભાઈ દવે આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી શ્રવણજી, જસરા ગામનો આપણા સ્કૂલનો એક વિદ્યાર્થી છે, પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીનું દીવના દરિયામાં ડૂબવાને કારણે મોત નિપજ્યું છે, શું ઘટના બની હતી અને તેના પરિવારમાં હાલ કેવી લાગણી ફેલાઈ છે? જી બેન, એવું છે કે બે દિવસ પહેલા અહીંથી સૌરાષ્ટ્રના પ્રવાસે અમારા વિદ્યાર્થીઓ ગયેલા હતા, અને એ દરમિયાન જુનાગઢ વગેરે ફરી અને ત્યાંથી દીવ ગયેલા, અને દીવના દરિયાની અંદર જ્યાં નાગવા બીચ છે, નાગવા બીચ ઉપર અમારા વિદ્યાર્થીઓ બધા સાથે સ્નાન કરતા હતા, નાહતા હતા અંદર। એવા સમયે અચાનક મોજું આવતો, આ એક ગર્વ ત્રિવેદી નામનો મારા મિત્રનો બાળક જ હતો, અને જે એકદમ ખેંચાઈ ગયેલ, અને જેવી ખબર જ પડી કે આ બાળક ખેંચાયો છે, એટલે તરત જ અમારા જે શિક્ષકો અને બાકીના વિદ્યાર્થીઓ હતા, એમણે એબાબૂમ કરી, એમાં ત્યાંના સ્થાનિક જે તરવૈયાઓ હતા એ દોડીને મદદ માટે દોડી આવ્યા, ત્યાંની પોલીસ હતી એ પણ તરત જ દોડી આવી અને એમણે ખૂબ જ સારી મદદ કરી, ખૂબ એમણે ગોતવાનો પ્રયત્ન કર્યો, પણ એ વખતે બાળક ત્યાંથી મળી આવેલો નહીં। અને બીજા દિવસે ગઈકાલે એ બાળક ત્યાંથી એની જાતે દરિયાની અંદરથી જાતે તરીને સામેથી પાછો આવેલો અને મળી આવેલો। હવે જે બાળક એક્સપાયર થઈ ગયો એનું ખૂબ જ દુઃખ છે, 10માં ધોરણમાં અભ્યાસ કરતો હતો, મારા મિત્રનો બાળક હતો, એટલે વિશેષ દુઃખ થાય, અને એનું અવસાન થયું। આજે એના અગ્નિ સંસ્કાર પણ હાલ અમે કરાવ્યા ત્યાં એના ઘરે, એના પિતાને સાથે લઈને હું ત્યાં ગયેલો। અમને ત્યાં પોલીસ અને સ્થાનિક લોકોની જે મદદ મળી એ ખૂબ સારી હતી, સરાહનીય હતી, મામલતદારની પણ સરાહનીય કામગીરી હતી, પણ સ્થાનિક ત્યાંના જે હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલ છે દીવનું, તો એ સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર કલ્યાણ કરીને છે, એકદમ માનવતાહીન કૃત્ય કરતા હોય રીતે, બિલકુલ સામાન્ય કોઈને એમને માનવતા જેવું કંઈ હોય જ નહીં, 6 કલાક સુધી આ બાળકની બોડીને રજડાવી રાખી, એવું કૃત્ય એમણે કરેલું, એટલે એ બાબતે એમના પરિવારને, અમને બધાને એના માટે દુઃખ થયું કે આ હોસ્પિટલના જે ડોક્ટર કલ્યાણ છે એમણે ખરેખર આવું કૃત્ય ન કરવું જોઈએ, અને લોકોની આવા સમયે એમની ભાવના સમજવી જોઈએ। જી શ્રવણજી, મંતવ્ય ન્યૂઝમાં જોડાવા બદલ આપનો આભાર।